દર્શક મિત્રો આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે હું છું સુદાન ગઢવી કોરોના સામે લડવા માટે આવી રહ્યા છે પરંતુ બહાર નીકળવું એ તો ભારતની તાસીર છે ફરી એક અપીલ કરી છે જેમાં રવિવારે રાત્રે નવ વાગે નવ મિનિટ માટે દેશભરના લોકો પોતાના ઘરની લાઇટ્સ બંધ કરીને દીવડા મીણબત્તી કે મોબાઈલ ટોર્ચ પ્રગટાવે આ લોકડાઉન પીરિયડ કદાચ એ ઘડી છે જેમાં દેશ માટે વર્ષો પછી એક થઈને લડવાનો સમય છે કોરોના પર વાર કરવામાં અને મુસીબતને મહત આપવામાં હજુ કેટલો સમય લાગશે આ જ વિષય પર આજનું આમંત્રણ મારી સાથે મિત્રો ટીવી ની સામે ગોઠવાઈ ગયા મને પૂરો વિશ્વાસ છે અને આજે આપણે જે મહામંથન કરવાના છીએ એ મહામંથન લોકડાઉન કેટલે સુધી રહેશે લોકડાઉન ચૌદ તારીખે પૂરું થાય છે તો પછી કેવી સ્થિતિ રહેશે તમારે ખરેખર આ દિવસોમાં પણ શું કરવું જોઈએ શું કરી રહ્યા છો અને સાથે સાથે નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રીએ આજે આપણે ફરીથી અપીલ કરી છે અપીલ એ કરી છે કે પરમ દિવસે એટલે કે પાંચમી એપ્રિલે રવિવારે રાત્રે નવ વાગે તમામ ઘરોમાં લાઈટ ઓફ કરી અને નવ મિનિટ માટે આપણે દીવડા પ્રગટાવીએ યા મોબાઈલ ટોર્ચ એ રીતે અંજવાડું કરી નવ મિનિટ માટે આ એક પ્રધાનમંત્રી અપીલ કરી છે શરૂઆતમાં તમને ખબર માર્ચ રવિવાર હતું પ્રધાનમંત્રી અપીલ કરી હતી કે બધું જનતા કરફ્યુ પાડજો અને પછી થાળીઓ વગાડજો અથવા તો તાળીઓ પાડજો ઘણા લોકો ગરબે રમતા બોલો ઘણા તો વગાડવા માટે રસ્તા ઉપર કે છ ફૂટના અંતર એકબીજાથી રાખવું એ તો ખૂબ જરૂરી છે એને તમે તોડતા નહીં એને લક્ષ્મણ રેખા કહી છે રામાયણ વાંચ્યું ખબર હોય લક્ષ્મણ રેખા એટલે શું સીતામાને લક્ષ્મણજી રેખા દોરીને પછી ત્યાંથી ગયા હતા પછી આ ઓળંગતા નહીં ત્યાં સુધી રાવણ ની તાકાત નથી કે અંદર આવી શકે ઓળંગો તો પ્રોબ્લેમ થાય એટલે આપણે પણ એવું જ એટલે એમણે સ્પષ્ટ કહ્યું છે સાથે સાથે આપણે પણ બહુ સમજદાર છીએ બહુ હોશિયાર છીએ અને એટલે જ આ દેશ ગમે તેવી કપરી સમસ્યા હોય મુશ્કેલી હોય એમાં પણ ઉઘરી રહ્યો છે તમે વિચાર કરો અમેરિકા જેવું અમેરિકા સાહેબ ટપો ટપ જે લોકો મરી રહ્યા છે ઇટાલી જેની પાસે વિશ્વની મેડિકલમાં ટોપ ફાઈવમાં જેની સુવિધાઓ આપણે આપણે તો ખરેખર મેડિકલ હોસ્પિટલો ખોલવાની જગ્યાએ આપણે તો સ્ટેચ્યુ જ બનાવીએ છીએ ને બધે જ્યાં હોય ત્યાં સ્ટેચ્યુ બનાવી લઈએ સ્ટેચ્યુ બનાવવાનું ના નથી પણ એની લિમિટ હોય પછી મહારાષ્ટ્ર સરકાર કે મારે સ્ટેચ્યુ બનાવો પછી ઉત્તર પ્રદેશ સરકાર કે પેલા તમારી પાસે હોસ્પિટલો છે એ પેલા કરો આ કોરોના આપણે શીખવાડીને જશે બીજું કે તમે બધા જે આ ધારાસભ્યોમાં આમાન તેમાન રૂપિયા વાપરાતા હતા ને વાપરો નહીં એને બચાવીને રાખો એટલે આવી સમયમાં સરકારને પણ કામ આવે આપણે ખબર નથી ધારાસભ્યો ખરીદ વેચાણ થતું હશે એ આપણે કઈ ખબર જ નથી આ તો લોકો વાતો કરતા હોય છે કે આમાં રૂપિયા અને રૂપિયા ક્યાંથી આવતા એ પણ આપણે ખબર નથી કોઈ જ નથી કોઈ દિવસ તો દિવસથી ખબર એટલે તમે વિચાર કરો કે પંદર દિવસની અંદર આપણે એકતા કોને કહેવાય એમાં વચ્ચે થોડીક એકતા તોડવાની પણ થઈ અને થશે એમાં કઈ વાંધો નથી એટલે આ બધી બધાની વચ્ચે આપણે પ્રધાનમંત્રીની અપીલ માનવાની છે ટોટલ કેસ આજે હું આપને કહી દઉં કે ટોટલ પંચાણું કેસે આપણે પહોંચ્યા છીએ નાઇન્ટી ફાઈવ અને આજે એકસો પાંત્રીસ સેમ્પલ લેવા એમાં બોતેર નેગેટિવ આવ્યા છે બોતેર અને ત્રેસઠ પેન્ડિંગ છે મૃત્યુઆક આપણો આઠે પહોંચ્યો છે અને હોટસ્પોટ એટલે કે આ કોરોના ફેલાવવાના ઘર કયા આપણે કહીએ ને તો એ અમદાવાદ સુરત ભાવનગર ભાવનગરમાં તો પેલા મોલાનાના કારણે અને મોલાના કારણે પાસઠ ટકા દેશમાં દર્દીઓ જે વધ્યા છે એમાં પાસઠ ટકા એ જમાત તગલીગી જમાત વાળો છે વીસ હજાર કોલ રોજના એકસો ચાર ઉપર આવે છે એમાં ભાઈ મને થોડી ખાંસી છે તાવ છે શરદી છે અને લગભગ એ નોર્મલ હોય છે એટલે તમારે સામાન્ય તાવ ડરવાની જરૂર નથી પણ હા મેં કહ્યું એમ બહાર નીકળ્યા હો કોઈ વિદેશી આપણા સંબંધીને મળવા ગયા હો અથવા તો તગલગી જમાતમાંથી જે આવ્યા હોય એની સાથે મળ્યા હો તો ચોક્કસ તમે કોરોના ચેક કરાવી લેજો કારણ કે કોરોનાને તમે આમંત્રણ આપી દીધું એટલે એમ માનીને ચાલવાનું એટલે પાંચ એપ્રિલે આપણે આ પણ ધ્યાન રાખવાની છે આજે સુરત પોલીસે બહુ સારી કામગીરી કરી છે કોરોના સરપંચોને ગ્રામ પોલીસ આપણે રાજાશાહીમાં આવું હતું રાજાશાહીમાં આપણે છે ને જે ગામના આગેવાનો ને એને પોલીસ ભાઈ બનાવી દે એટલે પોલીસ ભાઈ ધ્યાન રાખે એવી જ રીતે સરપંચોને એસપી જેવા પાવર આપી અને પોલીસે કહ્યું છે કારણ કે સરપંચો રાખવા પડશે સરપંચને ખબર હોય કે ભાઈ મારા ગામમાં ક્યાંથી પાંચ આવ્યા ક્યાંથી નથી આવ્યા એવી રીતે સોસાયટીના ચેરમેન સેક્રેટરીને ખબર હોય એ ધ્યાન રાખે તો એટલે આ બધી વાત છે એટલે એમણે ખૂબ સારો એક પ્રયાસ કર્યો છે નરેન્દ્રભાઈ મોદી મોટિવેશનલ સ્પીકર આધ્યાત્મિક ગુરુ અને રોલ રોલમાં અત્યારે એ ચાલી રહ્યા છે અને લગભગ બોળો ફોલોઅર્સ એમનો છે અને એમના કારણે તમે જોજો પાંચ એપ્રિલે પરમ દિવસે રાત્રે પણ નવ વાગે વીટીવી તમને લાઈવ બતાવશે કે મોટા મોટા લોકો છે એ દીવડાઓ પ્રગટશે સાહેબ પહેલા આપણે છે ને ગુગડના ધૂપ થતા હતા હવે આ બધું સમય આવે બધું નીકળી ગયું છે ગૂગડ છે આ બધા ધૂપ ખૂબ ઉપયોગી થાય દીવડા તમે કરો તો અંધકારને જ્યોતિર્મા ગમે આપણે કહીએ છીએ ને તો એ અંધકારને દૂર કરનાર પ્રકાશ લાવે તો દીવડા પ્રકાશ લાવતા હોય છે તો આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે અને તમને પણ જોડવા છે આપણી સાથે અત્યારે ત્રણ મહાનુભાવો જોડાયા છે પૂજા દલાલ છે ફોરમ મહેતા અભિનેત્રી છે અને ઋષિકા હાથી મોટિવેશનલ સ્પીકર પણ છે ત્રણેય હજી એક પણ એક જોડાશે સાથે સાથે પણ ખોલીશું તમને પણ આ મુદ્દે આપણે એક લેવાના છીએ જનતાને પણ લેવાના છીએ ઘણી જગ્યાએ મને ખબર છે આજે જ પ્રતાપ દુધાતે એક પત્ર લખ્યો છે મને મને એમણે મોકલ્યો કે સુદાનભાઈ હમણાં વીજળીની ઘટ નથી તો સરકાર અમારે દીપડાનો વિસ્તાર છે એટલે દિવસે વીજળી આપે એમણે પત્ર પણ લખ્યો છે મુખ્યમંત્રી ખેર આ બધી વાતો કેવી હોય કે પત્રો ખૂબ લખાય પણ એનો અમલ કેટલો થાય છે એ પણ મહત્વનો છે અત્યારે મને લાગે છે કે ધારી આ બધા જીવિકા કાકડી એકવાર મારે ત્યાં મહામંથનમાં આવેલા ધારાસભ્ય અત્યારે તો એ રાજીનામું આપી ચૂક્યા છે એમને પછી શું થયું એ ખબર નહીં પણ એને હૃદય પરિવર્તન થઈ ગયું એવું કીધું એમણે વચ્ચે આવ્યા ત્યારે કહેતા હતા દીપડાને લઈને સરકાર ઉપર બહુ આક્ષેપો કર્યા હતા આ લોકો છે ને એ રાજીનામા આપ્યા પછી સરકાર ઉપર આક્ષેપો બંધ કરી દેતા હોય છે પ્રદ્યુમનસિંહ પણ અહીંયા આવ્યા હતા પવન ચકીને લઈને એ પણ રાજીનામું આપી દીધું અત્યારે સાત છે બધા અલ્પેશ ઠાકોર દારૂ ના અડ્ડા ઉપર રેડો પાડતા હતા પછી એ બધી દારૂ બારૂ બંધ થઈ ગયો છે બંધ થઈ ગયો છે કારણ જે પણ હોય મુદ્દો એટલે એમણે પણ ત્યારે મને યાદ એટલા માટે આવ્યું કે એમણે પણ ત્યારે રજૂઆત કરી હતી મહામંત્ર ના માધ્યમથી ખૂબ દિલીપ સાંઘાણી પણ ત્યારે સાથે હતા કે ભાઈ દીપડા છે અમને વીજળી આપો દિવસે અમારા ખેડૂતોને વીજળી આપો રાત્રે જાય એટલે શેર ને દીપડા બધા ફરતા હોય એક વાર દીપડો છે ને ગાંધીનગર ઘુસ્યો ત્યારે આ લોકોને ખબર પડી અધિકારી મંત્રીઓને ઓહો દીપડો તો આટલો ભયંકર હોય આજે પણ ગાંધીનગરમાં એ દરવાજો હતો ને નીચેથી જગ્યા હતી આટલી ત્યાં પેલા ખીપા તાત્કાલિક પેલા ને બોલાવી કરી લીધા કે અમે હોઈએ ત્યાં ન આવવા જોઈએ દીપડાઓ ના ના તમે તો આમે સુરક્ષિત જ રહો ભગવાન તમે સુરક્ષિત જ રાખે બધાને અધિકારીઓને પેલી તારીખે પગાર પણ લઈ લો એમાં અમને કઈ વાંધો જ નથી પણ આવા સમયે જો વીજળી વધતી હોય તમને થોડું ગુણું પણ એવું થતું હોય તો આ બધા વિસ્તાર છે દીપડા વાળા છે ત્યાં જીતુ ચૌધરીએ પણ લખ્યું છે કપરાડાના એમણે પણ કહ્યું કે અમારે ત્યાં દીપડા છે એ બે ત્રણ દિવસ હતા પણ પછી ત્યાં ગોઠવાઈ ગયા હતા જયપુરમાં મારા તો જૂના મિત્ર છે બધા પાછા મારા મિત્રો હો પણ જાય એમાં કોઈ આપણે રાજીનામું આપે એમાં કોઈ આપણે નહીં હોય એવું પાછું સુદાનભાઈ ઉપર નહીં વિચારવાનું એટલે એમણે પણ આક્ષેપ કર્યો છે કે અમને પણ દિવસે વીજળી આપો એટલે આ એક મુદ્દો વચ્ચે આવ્યો એટલે કહી દઉં ત્રણે ત્રણ મહાનુભાવો છે ઋષિકાજી તમારી પાસે હું શરૂઆતમાં આવવા માંગીશ કે જે રીતે નરેન્દ્રભાઈ મોદી અપીલ અપીલ કરી રહ્યા છે એક આધ્યાત્મિક ગુરુના દર્શન થાય છે એમાં મોટિવેશનલ સ્પીકર ના પણ થાય છે લોકોને એક પ્રકારે દીવડા પછી એને એને જે ભાષણ તમે સાંભળો એક પ્રકારનો લોકોને જોડવાનો એક પ્રયાસ કરવાનો પ્રયાસ કરે છે કારણ કે ત્યાં એમના મિત્ર ટ્રમ્પ છે એ તો અત્યારે લગભગ લોકડાઉને નથી કર્યું ને એટલા બધા મૃત્યુ પામી રહ્યા છે અમેરિકામાં પણ આપણે એ બહુ સારું કર્યું છે એટલે આપણે એ અત્યારે વાત સારી રહી છે તો આ બધા સંદેશાઓથી લોકોમાં એક આત્મવિશ્વાસ આવી શકે કે શું એમ આત્મવિશ્વાસ આવે લોકોમાં એક પ્રકારનો મનોબળ પણ હું એકલો નથી અમે એકલા નથી એવું પણ ફીલ થાય

કારણ કે આમાં એવું થશે કે જો અગર સ્ટ્રેસ ને શું થશે એટલે એ ભલે જે એનું કરે પણ આપણે લોકો એવું કરીએ કે તમને યાદ હોય તો આપણા ફ્રીડમ ફાઈટર્સ કે જે દેશ માટે હંમેશા લડ્યા છે તો એ લોકોને પણ વાંક વગર જેલમાં પૂરી દીધા હતા ઘણા મને કઈ કે ઋષિકા મેસેજ કરીને કે જેલમાં પૂરાઈ ગયા ને એવું લાગે આપડો તો કઈ વાંક પણ નથી તો આમાં ખૂબ સરસ એક સ્પીકર તરીકે જોઉં કે એક પોઝિટિવ વ્યક્તિ તરીકે જોઉં તો કંઈક યાદ આવે એ છે કે જેલમાં તો આપણા ગાંધીજી નેહરુ અને આફ્રિકાના નેલ્સન માંડેલા પણ વાંક વદરના જ ગયા હતા પણ કેવું હતું કે એમને જેલમાં બેઠા બેઠા પણ પોતાનું સેલ્ફ ડેવલપમેન્ટ કર્યું સેલ્ફ ડેવલપમેન્ટ કઈ રીતે કર્યું તો કે કોઈ કે બુક લખી છે નેહરુજી એ બુક લખી છે તો પછી ગાંધીજી એ પણ ગીતાના બોધો આપ્યા છે નેલ્સન માંડેલાએ ભી એવું જ કર્યું છે તો આપણે આ જે સમય મળ્યો છે તો એને કહી શકાય કે ભગવાને આપણને એક બીજો મોકો આપ્યો છે આપણે હંમેશા ગિલ્ટી ફીલ કરતા હોય અંદર થી ખરાબ ફીલ કરતા હોય કે મારાથી આ ભૂલ રહી ગઈ છે કે મારાથી આ કઈ તકલીફ રહી ગઈ છે તો આ બધો એક મોકો છે આમાં ટેન્શન લેવાની જરૂર નથી આપણે બધા અલગ અલગ પરિવાર તરીકે નહીં પરંતુ એક પરિવાર તરીકે આ લડતને આપણે લડી રહ્યા છે ચાલ જીવી લઈએ મૂવીનો એક ડાયલોગ તમને ખ્યાલ હશે કે ફક્ત માણસે જ પોતાને શોધવાનો છે બાકી બધું જ ગૂગલ પર અવેલેબલ છે તેમ વે આ ટાઈમ છે પોતાની જાતને શોધી કાઢવાનો પોતા માટે કઈક કરી બતાવવાનો યંગસ્ટર જનરલી બેઠા બેઠા કે કે બધા ગાઈડ કરે બુકો વાંચો બુકો વાંચો બુક વાંચવી નથી ગમતી લુડો બી કેટલી વખત રમવું તો હું એમ કહીશ કે તમારામાં એક અંદર ભગવાન એવી શક્તિ આપેલી છે જે શક્તિ ને તમે અત્યારે બારે પ્રેમ થી કાઢી શકો છો કઈ રેપ સોંગ લખી શકો છો પેઇન્ટિંગ કરી શકો છો મ્યુઝિક વગાડી શકો છો તમારા જે શોખ નથી પૂરા થયા એ આજ સમયમાં પૂરા કરી શકો છો તો હું કહીશ કે આ જેલ જેવું બંધારણ નથી પણ પોતાની જાતને અંદર થી જોવાનું એક બંધારણ છે જીવવાનું શું છે આ લગન જેવું છે કે શાદી કે ખાય તો ભી પછાય ના ખાય તો ભી પછાય

ત્યારે એના ચહેરા ઉપર ગમ નતું એનાથી મોટી વાત કે જયારે અયોધ્યા માં હતા ત્યારે રાજકુમાર શ્રીરામ કેવાતા રાજકુમાર દશરથ પુત્ર સાહેબ વનવાસ પૂર્ણ કરીને આવ્યા ત્યારે મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાયા છે તમે પણ તમારા ઘરમાં સાહેબ તમે પાંચ દસ પુસ્તકો વાંચી લેશો ને હું તમને આ છાતી ઠોકીને બધા ઘણા કેતા હોય આમ ઘણા રાજકારણીઓ ડંકાની ચોટ ઉપર તો ડંકો હોય એમ આપણે એવું કઈ નથી પણ આપણે એમ કહીએ છીએ કે દસ પુસ્તકો વાંચો તમારા પોતામાં પરિવર્તન આવશે 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 ના એટલે પૂજાબેન જ્યારે વાત આવે છે ઘરે રહી તો શું કરવું કરે એ ઘરે કારણ કે કંટાળી જતા હોય તો કોઈ જૂની ફિલ્મો જોઈ શકે ગીત સાંભળી શકે પોતાની મનપસંદ અથવા હેલ્થ પરિવાર સાથે વાતચીત કરી શકે વાર્તાઓ કહી શકે વાર્તાઓ પણ આપણા

તો ઘણા બધા રસ્તાઓ છે પોતાની જાતને બિઝી રાખવાના અને પોતાની જાતને રિજ્યુબિનેટ કરવાના અને આપણી જે મર્યાદાઓ છે એની વચ્ચે જ રહીને સમય પસાર કરવાના જેમ કે તમે કહ્યું ઈશદાનભાઈ કે પુસ્તકો વાંચી શકો જેને વાંચવાનો શોખ છે એના માટે તો આ શ્રેષ્ઠ સમય છે કે પોતાની અલગ દુનિયામાં ખોવાઈ જવું ને આટલો બધો સમય જીવનમાં વળી પાછો ક્યારેય નથી મળવાનો કે જ્યારે તમે સરસ રીતે જે વાંચવું હોય વાંચી શકો જેમ ઋષિકાબેને કહ્યું કે પોતાની જેટલી પણ હોબીઝ છે કોઈને ડ્રોઈંગ બહુ ગમતું હોય આર્ટ બહુ ગમતી હોય ક્રાફ્ટ બહુ ગમતું હોય તો એ બધું જ કરી શકાય આ સમયગાળા દરમિયાન જ્યારે આપણને ફ્રીનો ફાજલનો એટલો બધો સમય મળે છે કે જ્યારે આપણી પાસે કરવા માટે બીજું કાંઈ નથી એવી ફિમેલ્સ છે કે જેમને એવું થયું છે કે સાલું ઘરની અંદર ભરાઈ ગયા છે ઘરની બહાર જવા મળતું નથી અને ઘરની અંદર એટલું બધું કામ થઈ ગયું છે કારણ કે કોઈ ડોમેસ્ટિક હેલ્પ અવેલેબલ નથી તો એવી પરિસ્થિતિમાં એમના પર બહુ બળન આવી ગયું છે ત્યારે પરિવારના બીજા એવા લોકો કે જેમની પાસે કંઈ કામ નથી એ લોકો પોતાના ઘરની મહિલાઓને મદદ કરાવી શકે જેમ કે બહુ જ બધા વિડીયો સોશિયલ મીડિયા પર તમે જોયા હશે કે ઘરના પુરુષો વાસણ ઘસાવતા હોય કચરા પોતા કરવામાં હેલ્પ કરતા હોય ઓલ ઓફ ધેટ સો બેઝિકલી એક તો એ તમે તમારા ફેમિલીને હેલ્પ કરી રહ્યા છો અને બીજું કે તમે ફેમિલી સાથે બોન્ડિંગ વધારે સ્ટ્રોંગ કરી રહ્યા છો જે આજના સમયમાં બહુ ઓછું મળે છે કારણ કે આપણી લાઈફ બહુ ફાસ્ટ થઈ ગઈ છે એ સિવાય સોશિયલ મીડિયા થ્રુ બહુ બધી એક્ટિવિટીઝ થાય છે લોકો અલગ અલગ ચેલેન્જીસ આપે છે અંતાક્ષરી રમે છે ઓનલાઈન ગેમ્સ રમે છે પરિવાર સાથે કનેક્ટ થઈને વાતો કરે છે સો એ બધું તમે કરી શકો છો જ્યાં તમને મજા પડે છે થોડો સમય તમે એના માટે ફાળવી શકો જે નાના બાળકો છે જેમના માટે આ સમય સૌથી વધારે મુશ્કેલ ભર્યો છે એવું મારું પર્સનલી માનવું છે કારણ કે બાળકમાં છે ને બહુ એનર્જી હોય અને જ્યારે ઘરની બહાર જવા એમને ન મળે ત્યારે એ લોકો એક જગ્યાએ બંધાઈ ગયા હોય તો એમના માટે બહુ અઘરું છે અને ફેમિલીના લોકો માટે પણ બહુ અઘરું છે કે કેવી રીતે એમને સાચવવા તો એમાં બહુ બધી સોસાયટીઝમાં મેં આ વસ્તુ જોઈ છે કે એ લોકો સોસાયટીની ઇન હાઉસ ચેલેન્જીસ રાખે છે જેમ કે થી હવે આપણે બધા કનેક્ટેડ છીએ તો એક દિવસ એ સોસાયટીમાં ડ્રોઈંગ કોમ્પિટિશન હોય જેમાં દરેક બાળકો પોતાના ઘરે બેસીને જ ડ્રોઈંગ કરે અને એનો ફોટો પાડીને તમારે વોટ્સએપ પર અપલોડ કરવાનો અને પછી બધા લોકો મજા કરે એક દિવસ યોગા ચેલેન્જ હોય જેમાં દરેક બાળકોએ અલગ અલગ યોગાના આસનો કરીને એના વિડીયો લઈને વોટ્સએપ ગ્રુપ પર અપલોડ કરવાના ને એવી રીતના આ ચેલેન્જીસ મોટાઓ માટે પણ થઈ શકે છે બાય ધ વે એક દિવસ પોઈટ્રી રેસિટેશન કરી શકો એક દિવસ કંઈક સરસ વાર્તાઓ જેમ તમે કહી એમ વાર્તાનું વાંચન વાંચકમ જેવું કંઈક કરી શકો સો ઘણી બધી અલગ અલગ એક્ટિવિટીઝ

એમાં વીર એભલવાડા ની વાર્તા સાંભળો વીર માંગડાવાળા ની સાંભળો જોગીદાસ ખુમાન ની સાંભળો કૃષ્ણ કુમારસિંહજી ની સાંભળો આપણે આ બધા રાજાઓની પણ વાર્તા સાંભળો આપણે બારવટીઓની સાંભળો તમારા પૂર્વજો કેવા હતા સાહેબ એની પણ સાંભળો એટલે કદાચ તમે બૂચ મારતા હશો ને તો એ બંધ થઈ જશો આમાં ફાયદો બહુ થશે આ ભગવાને કોરોના મોકલ્યો મને લાગે એમને એમ નહીં મોકલ્યો હોય તમારામાં કંઈક ખામી હશે ને પરિવર્તન માટે તમે ચાર કરોડોપતિ હશે થયો હશે આ વિદેશીઓને જ મોટા ભાગે પકડ્યા છે ત્યારે એ ડચકા ભરતો હશે કે કોરોના આવ્યો પેલા તો ડરી જાય વિચાર દિવસમાં મારું ટિકિટ કપ થઈ ગઈ તો મારા રૂપિયાનો શું વિચાર આવતો હોય ને એટલે એટલે આ બધા વિચારો એને આવે કે જેને બુચ માર્યા હોય બાકી તો કોને હોય સાહેબ એટલે મારી એકાદ દર્શક મિત્ર લઈ લઉં પણ એની વચ્ચે હું એક સરકારને અપીલ કરું જો કલેક્ટરશ્રી ને એસપી અને મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર અને સીપી આ તમામની પરીક્ષાઓ છે કોરોના છે ને તમારી પરીક્ષા હોય તમે અત્યાર સુધી શું હોય ખબર છે હું સીપી હોઉં એટલે આઈપીએસ હોઉં મારું કઈ સીએમ માં મારું બધું ગોઠવાતું હોય બરોબર સરકારમાં અથવા તો હું સરકારની કેટલીક ચાપડું શીખર લેતો તો મને સીપી બનાવી દે એવું આ કે બધા આપણે ખબર નથી કોઈ કલેક્ટર બનાવી દે કોઈને મ્યુનિસિપલ કમિશનર બનાવી દે પણ તમારી આ પરીક્ષા એટલા માટે કહું છું સાહેબ કે આમાં જ તમારી ખરી કસોટી થશે મને વંથલી થી ફોન આવ્યો કિસુદાન ભાઈ સાત થી આઠ હજાર મણ ચીક્કુ મારા પાકી ગયેલા છે મામલતદારશ્રી નું રજૂઆતો કરું છું મારે કોઈ ચીક્કુ કોઈ વ્યવસ્થા નથી ગોઠવતા હવે તમે અમદાવાદ જામનગર પોરબંદર કેટલા ખાવાની અત્યારે તકલીફ છે ફ્રૂટની તો એ શ્રીઓ શું કરતા હશે એ મામલતદારશ્રીને કેવા ગયા છે ભાઈ છતાં એ મામલતદારશ્રી સાંભળતા નહીં હોય તમારી પરીક્ષામાં તમે ફેલ થયા છો એવું માની ચોરી કરીને આપણે પાસ થઈ જઈએ અને પછી લખી નાખીએ ને સાહેબ કચ્છ ને પણ હું અપીલ કરું છું જૂનાગઢ કલેક્ટરને અપીલ કરું છું ગીર સોમનાથ કલેક્ટર ને અપીલ કરું છું આવા જેટલા આપણે ફ્રૂટ છે તાત્કાલિક મોકલો મોટી સિટીઓમાં લેટરો લખાવીને મોકલી દો કે આ ગાડીને તમારે રોકવાની નથી ને વ્યવસ્થા કરો આજ તમારી ખરી કસોટી છે કોઈ ખાલી દર્દીઓને કે એ કરવાની માત્ર એટલું નહીં એની વ્યવસ્થા જમવાની અને ત્યાંથી ત્યાં હેરફેર કરવાની આ બધી વ્યવસ્થાઓ કરવી પડે કચ્છ કલેક્ટર ને દાડમનો મને એક ફોન આવેલો દાડમ ત્યાં પાકેલા છે આવો આપો ભાઈ અમને દાડમ થોડોક અમે ખાઈએ અને એને ભાવ મળે કારણ કે એ સડી જશે ને ફ્રૂટ તો કંઈ કામ ના નહીં એ ખેડૂતને પછી સડવાનો કોઈ રૂપિયા નહીં મળે એટલે મારી અપીલ છે કે તમારી પરીક્ષા આ છે એવી જ રીતે અમદાવાદ કમિશનર હોય તો એ વ્યવસ્થિત કઈ રીતે વહેંચી શકે સુરત કમિશનર સુરત કલેક્ટર એટલે આ બધી વસ્તુ મારે કેવી હતી જયેશભાઈ ગાંધીનગર થી જોડાયા છે જી જયેશભાઈ હાજી સાહેબ વી ટીવી ખૂબ ખૂબ ધન્યવાદ કરું પેલા આપણે થેન્ક યુ સાહેબ આપણે વીટીવી જોઉં છું સાહેબ

હાથ ઉપર ચોટ્યો હોય તો નાક પામતો હોય હું તમને સમજાવી સમજાવ્યું સમજી ગયો તમારી વાત તમને એવું કહે છે કે એની વેક્સિન કેમ શોધાઈ ન હોય આપણા શરીરની ઉપર અને અંદર બે ભાગ આવે જ્યારે અંદર એટેક થાય ત્યારે એની વેક્સિનની જરૂર ખાસ પડે ઉપર તો આપણે સાબુથી શરીર સાફ કરીએ છીએ પણ અંદર સાફ કરવું હોય તો તમારે કસરત કરવી પડે નહીં તો એ કબજિયાત થઈ જાય આ બધું થાય ને એટલે અંદરની અલગ હોય એટલે માટે વેક્સિન હોય એટલે આ મારી સમજણ પ્રમાણે કહી દીધું નથી પડતો આપણે ચાલી જાય ગાડી ક્યાંય બ્રેક નથી ભગવાન ને કુદરત ની એટલી દયા છે રવજીભાઈ બનાસકાંઠા થી જોડાયા છે જી રવિજીભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી થી ફોન લગાડતો હાથ લાગી ગયો તપસ્યા કરો તો પડે કાર્યક્રમ સાહેબ કરું કે કોરોના વાળા છે પબ્લિક ને એમ કોઈ ગામડા માં બેઠા હતા ઘરે લોક કરીને પણ કે તમેશો તો છે નહી ગુજરાત માં માત્ર વીટીવી જોવાય છે અને વીટીવી જોનારા બુદ્ધિશાળી છે એવું બધા કે છે આપણે બહુ ખબર નથી મને બહુ એવું નથી બીજા ચેનલ જોનાર આ તો ખાલી મજાક કરું છું દેશ પ્રેમ ની તમને અહીંયા ઝલક જોવા મળશે સાહેબ અહીંયા તમને ક્યાંય ચાપલુસી જોવા નહીં મળે બહુ આ આ ખાસિયત છે વીટીવીની એટલા માટે હું કહું છું કે વીટીવી જોવાનું રાખશો તો તમને ઘણું બધું ફાયદો થશે અને એમણે કહ્યું ને કે ભાઈ આ તમારો પ્રેમ છે સાહેબ અને સત્યનો પ્રેમ છે સુદાનભાઈ ને વીટીવી તો ઠીક છે પણ સચ્ચાઈ છે ને એને જનતા કારણ કે જનતાને આ બધું ગમતું નથી હવે ઘણો ધારાસભ્ય એમ કે ટિકિટ લેવા માટે પચાસ લાખ આપતા હોય એવા વાત સાંભળી છે ચૂંટાવા માટે બે પાંચ કરોડ ખર્ચતા હોય અને પછી એમ કે મારો હૃદય પરિવર્તન થયું મેં રાજીનામું આપ્યું કોઈ માને ખરું એટલા અમે મૂર્ખ તોડા છીએ અને એટલા માટે અને એનો અવાજ આ વીટીવી બને છે ને સાહેબ આમ જનતાનો એટલે આ વીટીવી ને લોકો આજે પસંદ કરે છે આજે કોઈને પણ ફોન કરીને પૂછો કઈ ચેનલ જુઓ છો તો કે વીટીવી જુઓ છું શું કામ ખબર છે કે કોઈની બાપની શાળાબારી અહીંયા નહીં ચાલે અહીંયા જે સત્ય હશે એ ચાલશે અને જે દિવસે સત્ય દબાશે તે દિવસે આપણે રામ રામ

કે આપે પણ કદાચ વાંચ્યું હશે થોડો થોડું સમય પહેલા જ એક સ્પેશિયલ લેટર લખ્યો તો અને દુનિયામાં બધા કુદરત માટે બધા એક જ છે તમે જે હમણાં કહેતા હતા ને કે કરોડોપતિ હોય એને પણ થઈ શકે કોરોના કોઈ ડિફરન્સ નથી અને બહુ સાચી વસ્તુ એ જ છે કે એકચ્યુઅલી આટલો સરસ મને તો લાગે છે કે મારા માટે એટલે હું મારી પોતાની વાત કરું ને તો આટલો સરસ મોકો મને અત્યાર સુધી ક્યારેય નતો મળ્યો તમે જિંદગીમાં હંમેશા આપણે ભાગા દોડ કરતા જ રહેતા હોઈએ ને કરતા જ રહેતા હોય અને બીજું કે આપણે ઘરે બેઠા હોય અને બીજા બધા કામ કરતા હોય તો પછી આપણે કોમ્પ્લેક્સ ફીલ થાય કે આખી દુનિયા કામ કરે છે આપણી પાસે કામ નથી આ તો કેટલો સારો આખી દુનિયા ઘરે બેઠી છે તો જયારે આટલો સારો મોકો મળ્યો છે તો મને એવું લાગે છે કે આમાં કોઈ કંટાળવાને તો કોઈ અવકાશ જ ન હોવો જોઈએ કારણ કે જિંદગીમાં કરવા માટે એટલું બધું ઈશ્વર આપણને આપેલું છે કે સોશિયલ મીડિયા માટે સોશિયલ ઇન્ડસ્ટ્રી થઈ ગઈ છે જેટલું કરી શકતા હોય એ કરો તમારી પોતાની જાત માટે તમારા ફેમિલી માટે નવું શીખવા માટે મીન્સ વીસ એકવીસ દિવસ તો મારા ખ્યાલથી જિંદગીમાં આટલો સરસ માણસ પોતાની જાતને બદલવાનો જે સમય મળ્યો છે આપણી ગાડી કે આપણા બાઇકને અત્યારે પોલીસે લોક મારી દીધું છે પણ મારા ખ્યાલથી પોલીસ બરાબર કરી રહી છે કારણ કે જો આપણે બધા જાગૃત નાગરિક છીએ ભારતના અને ભારતના નાગરિક હોવાની સાથે સાથે આપણે એક સારા હ્યુમન બિંગ થવું પણ જરૂરી છે હું એવું માનું છું કે આપણે કોઈ સ્ટુપિડ વસ્તુ ન કરવી જોઈએ કે જેને કારણે આપણે એકલા ને તો એને કહેવાય કહેવાય ના મૂર્ખામી એટલે હું બહુ ક્લિયરલી માનું છું કે આવી કોઈ સ્ટુપિડિટી કર્યા વિના ઘરમાં બેસી રહો આટલો એને સારામાં સારી રીતે યુટિલાઇઝ કરો અંતાક્ષરી રમો ડાન્સ કરો ડાન્સ પરફોર્મ કરો હમણાં મેમે કહ્યું તો રીતે તમે પોતે ઇન્ટરનલી વોટ્સએપ ઉપર ચેલેન્જીસ કરી શકો છો નવી નવી બુક્સ વાંચી શકો છો અમારા આવા વી ટીવી ના સ્પેશિયલ ઈશુદાનજી ના આટલા સરસ પ્રોગ્રામ જોઈ શકો છો તમારા પોતાના મંતવ્ય આપી શકો છો આજે કોઈ આપણે ડિજિટલ વિનાની દુનિયામાં નથી બેઠા કે આપણે કોઈ એક જગ્યાએ બેસી રહેવાનું છે અને આપણને ખબર જ નથી કે દુનિયામાં શું ચાલી રહ્યું છે એકચ્યુઅલી એવું કોઈ ફિલિંગ જ નથી કે તમે દુનિયા સાથે ડિસ્કનેક્ટેડ છો તો મારું બહુ એવું ક્લિયરલી માનવું છે કે એવી કોઈ પણ આપણે બેવકૂફી ન કરવી જોઈએ માત્ર અને માત્ર ઘરમાં જ રહેવું જોઈએ હું બહુ સ્ટ્રિક્ટલી આ વસ્તુને માનું છું અને આપ સૌને અપીલ કરું છું પણ મને એક વસ્તુ યાદ આવે છે કે જયારે અમે લોકો નાના હતા ને ત્યારે એવી આમ ઘરમાં એવી આદત હતી કે દરરોજ રાત્રે ઘરના બધા લોકો ભેગા થઈને કેરમ રમે

હવે જે પાંચ તારીખે કરશે ને દીવડા એ માત્ર પોતાની ઘરમાં જ કરશે દીવડો અદભુત વાત છે કે લોકો એવું અને સાચી વાત કરતા હોય ત્યારે દરેકે એને સહયોગ પણ આ બધી વસ્તુ કેવી છે કા તો આપણા માટે છે આમાં આ આપણા માટે આપણે બચશું જાન હશે તો જાન હશે

તમારી પરીક્ષા છે ખુબ ખુબ આભાર કલેક્ટર શ્રી ને કહીશ અને ખાસ કરીને શ્રી પણ છે ત્યાં આરસી ફળદુજી કૃષિ મંત્રી છે અને પુરવઠા મંત્રી જયેશ રાદડીયાજી એમને પણ અપીલ કરીશ કે આ આવા લોકોને પણ તમે શોધો સામેથી અથવા તો હેલ્પલાઇન ખોલો એવી કે ભાઈ જેને અનાજ નથી ઘરે ખાવાનું એના માટે વ્યવસ્થા કરે અથવા તો સરકાર એવી હેલ્પલાઇન ખોલે કે કોઈને મદદ આપવી હોય સમજો મેં આજે આવતીકાલથી વીટીવી એવું કેમ્પેન ચલાવશે કે જે લોકો સેવા કરે છે સાહેબ એના વિડીયો છે ને એ વીટીવી બતાવશે એને વિડીયો તમે મોકલજો સેવા જે તમે લોકોને અનાજ આપવાની ને બધી કરશાશો ને ફ્રૂટને એ વીટીવી બતાવશે એટલા માટે ન તમારો ફોટો બતાવવા માટે એટલા માટે કે તમને પ્રોત્સાહન મળે આવા લોકો શોધી શોધીને તમે આપો સાહેબ એટલે સરકાર ને એક અપીલ કરું છું એક હેલ્પલાઇન એવી ખોલો કે જેને ઘરે અનાજ નો હોય એ તમને કહી શકે બીજી હેલ્પલાઇન એવી હોય કે જેને આપવું હોય એટલે બે ભેગા કરી દો તમે સરકાર તો મધ્યસ્થી બને આમાં કોઈ રૂપિયા બહુ ખર્ચો નહીં થાય મને ખબર છે અને થાય તો સો બસો કરોડ નો કોઈ ફેર નથી પડતો આપણે પણ આટલું કરવા મારી અપીલ છે હંસાબેન રાણાવાવથી થી જોડાય છે રાણાવાવથી ઓકે હંસાબેન તાલુકાના બાપોદર ગામથી બોલો બોલો બેન બરાબર જો મેં આજે અમાર મજુરઆ હતા એને મેં પૂછ્યું કે તમને અનાજ મળે ખરું તો કે નહીં કાકી મળી હોય એટલે હું એક રિક્વેસ્ટ કરું કે જે આ ગરીબ માણસ છે એને

મેટલો કે ગામ કરી આવવાનું નહીં બધા બિલકુલ બંધ છું અભણ કોણ છે ભણેલું કોણ છે સાહેબ તમે આ પરિસ્થિતિ આવે ને ત્યારે ખબર પડે કે આમાં ભણેલું કોણ છે અભણ કોણ છે અને અધિકારીઓની પણ આમાં પરિસ્થિતિ કલેક્ટર કે એસપી આને બનાવ્યું તો બરોબર છે કે ત્યાં સાઈડ પોસ્ટિંગ ઉપર કોઈક અધિકારી છે ને જે સારું કરી રહ્યો છે એને બનાવવાની જરૂર હતી આમાં લાગવસિંહ આવે પણ ખબર પડી જાય એટલે કહેવાનો બાબત એટલો જ છે કે આ છે ને જો એક મેરબેન કારણ કે દરિયાદેલી છે સાહેબ આઈર મેર આ તો સાહેબ કાઠિયાવાડના એક ધરોર છે એટલે ફરીથી હું ઋષિકાબેન તમારી પાસે આવવા માંગીશ બીજું ટર્ન સંક્ષિપ્તમાં હશે કે બીજું જે થાય છે ને એમાં વધારે જ આનંદ આવે છે અને એનું રિઝલ્ટ પણ વધારે સારી રીતે આવે છે તો મોદી સાહેબની જે કીધું છે કે આપણે લોકડાઉન માં ઘરે બેસીએ અને આજે આપણે પાંચ એપ્રિલ ના રાત્રે નવ વાગે જે કરવાનું છે દીવો કરવાનો છે એ ફ્લેશ કઈ રીતે પણ બધી જગ્યાએ રોશની ફેલાવવાની છે તો હું વિનંતી કરું છું સૌ જનો ને કે પ્લીઝ આ ફોલો કરજો અને સરકારને સપોર્ટ કરીએ કોરોના કોરોના ના કરીએ પણ કઈક સારું વિચારીએ એનાથી કોરોના જલ્દી દૂર જાય એવી જ મારી વિનંતી છે બધાને તો પ્લીઝ સરકારનું કહેવું માનજો ઘરે રહેજો અને સેફ રહેજો બિલકુલ બહુ સાચી વાત કરી મારે બે વાત વાત છે એક તો હમણાં પેલા જે જે કરી કે એમના ઘરે ભાઈ આવ્યા તને અનાજ નથી મળતું ને એની પહેલા પેલા રિક્ષાવાળા ભાઈએ વાત કરી એના સંદર્ભમાં મારી વાત કરી છે સ્પેનમાં એક બહુ સરસ પ્રયોગ ચાલે છે જે સરકારની મદદ વગર પણ જેટલા પણ લોકો આ વીટીવી નો પ્રોગ્રામ જોઈ રહ્યા છે એ આના માધ્યમથી હું કહેવા માંગુ છું કે કરી શકે આપણે એવા લોકો કે જેમની પાસે એક્સેસ વસ્તુઓ છે એ લોકો પોતાના ઘરેથી એટલે દરેક ગામમાં છે ને એક ચોરાહા જેવી જગ્યા હોય ત્યાં આગળ જઈને થેલીમાં ભરીને જેટલી પોતાની એક્સેસ વસ્તુઓ છે ત્યાં મૂકી આવે અને પછી જેને ખરેખરમાં જરૂર છે એ લોકો એ વસ્તુ ત્યાંથી જઈને લઈ આવે આમાં આપણને કોઈ સરકારની જરૂર નથી કે બીજા કોઈ પ્લેટફોર્મ કે માધ્યમની જરૂર નથી આ આપણે પ્રજા જાતે જ આ વસ્તુ કરી શકીએ છીએ જે સ્પેનમાં બહુ સરસ રીતે અમલમાં આવી છે ને એનાથી ત્યાંના લોકોને ઘણો ફાયદો થઈ રહ્યો

હું છે ને પર્સનલી કુદરતની શક્તિ છે અને મને લાગે છે કે જ્યારે એકસો કરોડની જનતા ભેગી થઈને કુદરતને એવી પ્રાર્થના કરે કે કુદરત તું અમને આ સમયમાંથી બહાર નીકળવા માટે ને આ સમય પસાર કરવા માટેની શક્તિ આપ અમને તાકાત આપ અમને પોઝિટિવિટી આપ તો હું દ્રઢ એવું માનું છું કે આપણે જે વિચારીએ એ વસ્તુ

જો ઘી ના દીવાની તમે જોજો એની એટલા માટે કે એનો જે પ્રકાશ છે એટલું તો ઠીક પણ એનાથી માતાજી નું તમે ઈષ્ટદેવનું જો નામ લેવાય તો વેલ એન્ડ ગુડ કારણ કે પ્રભુ છે છે એ બહુ ઘી નો દીવો કરો તમારા કુળદેવી તમારો ઈષ્ટદેવ તમારા જેને પણ માનતા હો સાહેબ એને તમે ખાલી નવ મિનિટ છે એ સ્મરણ કરજો હું કહું છું કે કોરોના અંધા નથી પેલા સમજો આ એક લાગણી છે આપણી આપણે બધા એ આ આંસર દા નથી આમાં કોઈને આપી દેવા કે લઈ લેવાની વાત હોય ને ત્યાં આન્સર આવે પણ આ તો ઈશ્વરની કુદરતી શક્તિ છે એને તમે જ્યાં પરજો ને પણ યાદ કરતા હોય એને સ્મરણ કરજો તો બહુ ફાયદો થશે એવું હું માનું છું રસિકભાઈ મોટા ગુંડાળાથી જોડાયા છે જી રસિકભાઈ એ ઈશ્વદાનભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એ મોટા ગુંડાળાથી બોલું વાહ

અને બીજા નંબર માં ઈ કે અત્યારે અમે છૂટક ક્યાંય નોકરી નથી અને છૂટક વર્ધી કરીએ છીએ જ્યાં બોલાવે ટ્રાવેલ્સ વાળા કે કોઈ પ્રાઇવેટ પાર્ટી એવી રીતના અમે ડ્રાઈવિંગ ના જાય હવે એ તો બધું હાવ બંધ થઈ ગયું છે અત્યારે તો અમારે તો નોકરી તો છે નઈ એટલે ગવર્મેન્ટ કઈ ધ્યાન તો આપશે નઈ તમે વાત સાચી છે તમારી રાશન તમે જો બીપીએલ કે અંત્યોદય માં આવતા એ એ મળશે નોંધાવડાવી લેજો લાઈન માં ઉભે એવી રીતે બીજી ખેડૂતોના ખાતામાં આજથી બબે હજાર રૂપિયો પડવાનું શરૂ થઈ ગયું છે જો આપને ખેતી હશે ખેડૂતો હશે નોંધાયેલા હશો તો આ જ વીકની અંદર બ બે હજાર રૂપિયો ખેડૂતોના ખાતામાં પડી જશે વિધવા બહેનો હશે એને પણ હું અપીલ દઉં મનસુખ ખૂબ ખૂબ આભાર વિધવા બહેનો જે હશે એના પણ ખાતામાં પાંચસો પાંચસો જનધન યોજનાના ખાતા ખોલાવ્યા છે એનામાં પણ પાંચસો પાંચસો રૂપિયા પડી જશે એટલે મારી આપને એટલા માટે તમને યોજનાઓની પણ માહિતી મળી જાય તમારા એ પાંચ પંદર દિવસ નીકળી જાય ને હું અપીલ કરું છું પાડોશીને કે તમે સાહેબ તમારા બાજુમાં કોઈ નબળો હોય તો એની ધ્યાન તમે રાખશો કારણ કે કુદરતને એ વિશ્વાસ છે કે આને મેં કંઈક આપ્યું છે ને એ વખત આવીએ એ આપશે સમય આવીએ એ આપશે એને સાહેબ રાજાના ભંડારો જયારે આવા દુકાળો પડતા હતા ને ત્યારે રાજા ભંડારો ખોલી દેતા સાહેબ એટલે મારી આપને અપીલ છે કે તમે સાહેબ અને એ હિન્દુસ્તાનનો એક એક નાગરિક જ કરી શકે સાહેબ એમાં સરકાર કે નેતાઓ નહીં આવી શકે નેતાઓ તો એની રીતે કરશે જે કરાવવું છે ફોટા પડાવવા માટે કે જે પણ હશે પણ તમે તમારા પાડોશીની ધ્યાન સાહેબ તમે જ રાખી શકશો એને ના હોય ચોખા તો ચોખા આપજો ખીચડી માટે મગ આપજો સાહેબ અને જોજો તમને કુદરત કેટલું આપે છે એકવાર આ આ એકવાર તમે આનો અખતરો કરી જોજો સાહેબ એનો પરિણામ તમને મળશે કુદરત આપશે તમારા દવાખાનામાં કોઈ હશે ને એ માણસ સાજો થઈ જશે સાહેબ પાડોશીને ખવડાવશો ને ગરીબને એટલે મારી આપની અપીલ છે એક નાનકડો વિરામનો સમય થયો છે વિરામ બાદ તુરંત પાછા ફરીએ છીએ ક્યાં જતા નહીં વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે ફોરમબેન જે રીતે આખી જે આમ તો ચૌદ ચૌદ દિવસના ગાળા હોય છે એટલે છ તારીખે છ તારીખે એક ગુજરાતમાં બીજા આવશે અને પછીના ચૌદ દિવસ આવશે એવી રીતે કરીને લગભગ આપણે અઢાર એપ્રિલ સુધી આ સ્થિતિને થોડીક સંભાળવાની છે પછી લગભગ નોર્મલ થઈ જાય એવી શક્યતાઓ લાગી રહી છે ત્યાં સુધી લોકો એવું છે આપણ જે સમજાવી રહ્યા છો ને આપણા સૌથી સુંદર વાત એ છે કે આપણે વીટીવી ના દર્શકો ખુબ જ સમજદાર છે એટલે એમને વધારે કહેવું નહીં પડે એકચ્યુઅલી કારણ કે કદાચ ચૌદ તારીખ સુધીનું તો નેશનલ લોકડાઉન છે અને જો આપણે ગુજરાતની વાત કરીએ અને બીજા ચાર દિવસ જો ઉમેરાય અને અઢાર તારીખ સુધીમાં કારણ કે આમાં કેવું છે કે ચાણક્યની જે પેલી નીતિ હતી ને કે દુશ્મનને મૂળમાંથી નાબૂદ કરવો બહુ જરૂરી છે એ જ રીતે રોગને પણ મીન્સ આ જે આખું કોરોના જે વાયરસ જે ફેલાઈ રહ્યો છે જો આમાં શું છે નાની એવી પણ જો એમાં કચાશ રહી ગઈ અને પછી જે હેરાનગતિ આપણને બધાને થશે એના કરતા ઘણું વધારે સારું એ છે કે ચાર દિવસ વધારે ઘરમાં રહી લઈએ પરંતુ આનો બરાબર ખૂબ હિંમતપૂર્વક અને ગાંધી બાપુ જેમ સામૂહિક પ્રાર્થના કે બહાદુર શાસ્ત્રી જ્યારે ઘઉંની આપણે આયાત ઉપર બહુ જ કર હતો ત્યારે શાસ્ત્રીજીનો સોમવાર આખો ભારત દેશ એ વખતે સોમવાર કરતો તો સોમવાર એક સમય ખાલી નહોતા જમતા

ઝી ટીવી ના માધ્યમ થી લગભગ તમારું અમે આખા પરિવાર સાથે આ મહામંથન કાર્યક્રમ જોઈએ છીએ અને બધાને બોલાવી ને જોઈએ આ કોરોના વાયરસ ના લીધે અત્યારે કોઈને બોલાવતા નથી અને આ કોરોના વાયરસ જો એ હમણાં હમણાં પેલા વિડીયો વાયરલ થયા છે કે આવલા દિલ્હી માં કઈક કબ્રસ્તાન માંથી બધા આયા અત્યારે આખા દેશ નીકળી ગયા છે અને બધું આ વાયરસ ફેલાવે છે પણ

તમારા સોસાયટી નો અવાજ પોચી શકે અને એને દુનિયા જુએ મારી હંમેશા એવી ઈચ્છા હોય છે કે જયારે ભગવાન રામ છેલ્લી તમને વાત કરી દઉં કે ભગવાન રામ રાવણ છે ને સાહેબ મહાબલી હશે મહાશક્તિવાળો હતો પણ એવું નહોતું કે એને કોઈ હરાવ્યું ન હોય અરે વાલી છે ને વાલી સુગ્રીવનો ભાઈ એને રાવણને પકડી અને એની લંકાની દિવાલો ઉપર ફેરવતો હતો સમજો તમે એટલે વાલીએ પણ રાવણને હરાવી દીધો હતો એટલે કે રાવણને કોઈ હરાવી ન શકે એવી વાત નહોતી પણ ભગવાન રામની હું તમને જે વાત કહેવા માંગુ છું એ છે સાહેબ કે ભગવાન રામે શું કર્યું સાહેબ એ ઈચ્છત તો શું કરત જે આપણા રાજકારણીઓ કરે છે મોટા મોટા બે ઉદ્યોગપતિઓને પકડે ને પેલા બે એને પકડે ને પછી ચૂંટાઈ જાય અને જઈને બૂચમાર એવું નહીં ભગવાન રામે શું કર્યું જે વંચિત હતો સુગ્રીવ સાહેબ એને સાથ લીધો વાલીને નહોતો લીધો કે વાલી તે દુષ્ટ કામ કર્યું છે તો તને હું નહીં લઈશ મારામાં એને સુગ્રીવ થી સાહેબ એની સેના બનાવડાવી અને વાનર સેના બનાવડાવી અને એને જીત હાંસલ કરી અને વાલીને માર્યો પણ ખરો એમ તો કહેવાનો ભાવાર્થી છે સાહેબ કે વીટીવી છે ને ઈ વીટીવી પણ એક એક નાગરિકની ગુજરાતનો એક પણ નાગરિક જ્યાં જેની જેની આંતરડી હોય ત્યાં વીટીવી પહોંચવી જોઈએ માનું છું તમારા માધ્યમથી આપણે આગળ વધવાનું છે તમારો ગુજરાત આખું સાહેબ સાડા છ કરોડ જનતા છે એ આ વીટીવી છે મોટા બે પાંચ લોકોથી થી આપણું નહીં પણ તમે વંચિતો ગુજરાતનો એક એક નાગરિક એને સાથે લઈને વીટીવી ચાલી રહી છે સાહેબ એ ગરીબ વેપારી અધિકારીઓ કે જેઓ ઈમાનદારીથી કામ કરી રહ્યા છે આવા લોકો માટે આપણું છે એટલે આજે બસ આપણું જ આવતી કાલે ફરીથી મળીશું વધુ સમાચાર